विषय बात करिए। भावनगर में रखड़ता ढोर आतंक थी स्थानिको भारे हालाकी नो सामनो करी रहा छे। जी 24 कलाक ना रियालिटी चेक में भावनगर मनपानी बेदरकारी आवी छे सामे। भावनगर में रखड़ता ढोर ने पकड़वा माटे झूंबेश चलाव्या बाद पण आतंक हजू पण यथावत छे। भावनगर ना रस्ताओ पर 2500 થી 3000 रखड़ता ढोर फरी रहा छे, जेथी वारंवार स्थानिको ढोर ना आतंक नो भोग बने छे। त्यारे तात्कालिक नक्कर कार्यवाही करी ढोर ना त्रास थी मुक्ति अपाववा माटे लोको करी रहा छे मांग। કેટલાય સમયથી હલુરિયા ચોક, ક્રેસન્ટ ચોક બધી જગ્યાએ આ ગાયો ભેંસો વગેરેનો ખૂબ ત્રાસ છે, રસ્તામાં પડી રસ્તામાં આડે વાહનોને આડે આવે છે અને ઘણી વખત આના કારણે એક્સિડન્ટો પણ ખૂબ થાય છે। આ ઢોરો તથા ગાયોને હટાવવા માટે થઈને અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત હોય પણ કોર્પોરેશન માત્ર રેકોર્ડ ઉપર જ ખાલી લખે છે કે અમે ઢોર પકડવાનો અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે, પણ કોન્ટ્રાક્ટરો પકડતા હોય એવું કોઈ દેખાતું નથી। કારણ કે દિવસે દિવસે હલુરિયા ચોકમાં, ક્રેસન્ટ ચોકમાં, ડોન ચોકમાં આ લોકોનો રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ ફેલાઈ રહ્યો છે અને આ માટે ભાવનગરના જે કોર્પોરેટરો છે એણે પણ એને આ કામમાં મદદરૂપ થવું જોઈએ અને એણે પણ આ બાબતની કાર્યવાહી કરવી જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે। રખડતા ઢોર પકડવાનો અમે કોન્ટ્રાક્ટ આપી દીધેલો છે અને ઘણા સમયથી છેલ્લે ઢોર પકડવામાં આવી રહ્યા છે અને જે રખડતા ઢોર છે એ બધા મોટાભાગના 70% જેટલા ઢોર આપણે પકડાઈ ગયા છે અને ડબ્બે પૂરી દીધા છે। તે ઉપરાંત અત્યારે જે ઢોર ફરે છે એ માલિકીના ઢોર છે, મોટાભાગના પશુ પાલકો હોય એમના પોતાના ઢોર છે, એટલે આપણે એમને પણ હવે અમે એવો કંઈક પ્રક્રિયા કરી રહ્યા છીએ અને કડક પણ એવા કંઈક પગલાં લેશું જેથી કરીને એ પોતાના ઢોર પોતાના ઘરમાં રાખે। ઘણી વખત એવું થાય છે કે અમે ઢોર પાલકોના પકડીએ તો બીજે દિવસે એ લોકો છોડાવી જતા હોય છે અને પાછા રસ્તા ઉપર મૂકી દેતા હોય છે। અત્યારે એમાં ઝુંબેશ ખૂબ સારી રીતે ચાલી રહી છે।